ફેબ્રુઆરીથી હીટવેવનો સામનો કરી રહેલા ગુજરાતીઓને માવઠાએ રાહત આપી છે. ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના 16 વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો ઘણી જગ્યાએ કરા વર્ષા પણ થઈ છે. કરા વર્ષા એક રીતે સાર્વત્રિક બની છે. અમરેલીના ધારી તાલુકાના મીઠાપુરમાં જ્યાં જુઓ ત્યાં કરા પથરાઈ ગયા. જમીન પર એક રીતે બરફ વર્ષા જેવા દ્રશ્યો સર્જાયા. ચોમાસાની જેમ વીજળીના ચમકારા પણ જોવા મળી રહ્યા છે. સુરતના કોસાડ ગામમાં નાળિયેરીના ઝાડ પર વીજળી પડતા ઝાડ બળીને ખાક થઈ ગયું. હવામાનમાં પલટાથી ઉડતી ધૂળની ડમરીઓ વાવાઝોડા જેવો માહોલ સર્જી રહી છે. આ મિની વાવાઝોડા જ વરસાદ લઈને આવી રહ્યા છે. સામાન્ય લોકોને કમોસમી વરસાદથી ગરમીથી રાહત મળી છે, જોકે ખેડૂતોને આ કમોસમી વરસાદ ભારે પડી રહ્યો છે. ખેડૂતો માટે આ આફતનો વરસાદ છે, કેમ કે તેનાથી બાગાયતી પાકો તેમજ ચણા, ઘઉં, રાયડો, બટાટા અને ધાણા સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે. એમાં પણ કરા વર્ષા તો પાક માટે અત્યંત જોખમી છે. આ દ્રશ્યો રાજકોટ જિલ્લાના છે, જ્યાં માવઠાને કારણે ઊભા પાકને નુકસાન થયું છે. જીરું, ચણા, રાયડો, ડુંગળી અને લસણના પાકોને સૌથી વધુ નુકસાન થયું છે. કોટડા, સાંગડી, લોધિકા, જસદણ, વિંછિયા સહિતના વિસ્તારોમાં કરા સાથે પડેલા વરસાદે ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચાડ્યું છે. અડધો ઇંચ જેવો વરસાદ પડ્યો છે. પાંચિયાદર, ખરેડા, સેમડા, કોરડા, સાંગાણી આજુબાજુ અને ખેડૂતોને ધાણા, ઘઉં અને ચણા ખેતરોમાં હતા અને આગાહી હવામાન ખાતાની હતી, પણ છતાંય ખેડૂતોએ ઘણી બધી ઝડપ રાખી એનો મોલ પાક લેવા માટે, પણ છતાંય લાખો રૂપિયાનું આજે અમારા ગામના ખેડૂતોને નુકસાન થયું છે. લસણ છે, ડુંગળી છે, ધાણા છે, ચણા છે, ઘઉં છે, બધા પાકોની અંદર જે રવિ પાક છે એમાં બહુ નુકસાન થયું છે. અને એનું કારણ છે કે આ વરસાદનો માહોલ અચાનક એકદમ થઈ ગયો હતો, એટલે ખેડૂત બધે પહોંચી ન હોય, ઢાંકવામાં બધે પોતા સગવડ ન હોય એ માટે તો પાક બહુ ફળી ગયો છે. વરસાદને કારણે જસદણ માર્કેટિંગ યાર્ડમાં પણ કૃષિ જણસોને નુકસાન થયું છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલા ઘઉં, ધાણા, જીરું અને મગફળીનો પાક પલળી જતા નુકસાન થયું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે માવઠાની આગાહી હોવા છતાં માર્કેટ યાર્ડના સંચાલકોએ જણસીને ખુલ્લામાં ઉતાર્યા હતા, જેમાં ધાણાનો પાક તો તણાઈ ગયો. રાજકોટ જિલ્લામાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદને કારણે જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જે જણસી હતી તે પડી ચૂકી છે. દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે ધાણા, જીરું, મગફળી, એરંડા સહિતના પાકો છે તે ક્યાંક ખેડૂતોના ખુલ્લામાં પડ્યા હોવાના કારણે પડી ચૂક્યા છે. આ દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે ધાણાના જે કોઈ પણ પાક છે તે ખેડૂતોના પલળવા અને સાથે જ તણાઈ જવાના કારણે ગટર છે તેમની અંદર અત્યારે વહી ચૂક્યા છે. દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે ખેડૂતોનો મહામૂલો પાક છે તે કમોસમી વરસાદના કારણે અત્યારે સંપૂર્ણપણે છે તે ક્યાંક પડી ચૂક્યો છે. અત્યારે આ જીરું અમે રાતે ઉતાર્યો ત્યારે વરસાદ નહોતો ને પછી ઉતાર્યા પછી વરસાદ આવી ગયો સાહેબ, અને વરસાદ બધું જીરું અત્યારે પલળી ગયો. માર્કેટની ગેટની બે જવાબદારી કહેવાય ને સાહેબ, અને જે પૂર્વ માલમનો ભાવ મળે એ અત્યારે પૂરો મળવો છે અમને, ત્યારે પલ્લી ગયો નુકસાન છે એ બધું મને મળવું છે. જો કે જસદણ માર્કેટ યાર્ડના સંચાલકોએ પોતાનો બચાવ કર્યો છે. ખેડૂતોના નુકસાન વળતર માટે તેમણે યાર્ડના વીમાનો પણ હવાલો આપ્યો છે. એ જે જીરું ઉતરતું હતું એ સમય દરમિયાન જે ધાણા અને મગફળી આવી એને અમારે ખુલ્લામાં ઉતારવા સિવાય અમારા માટે કોઈ વિકલ્પ નહોતો, એટલા માટે અમે જે ખુલ્લું ઉતાર્યું આજે. અને ખુલ્લામાં જે કાંઈ નુકસાની થયેલી છે એ નુકસાનીનો અત્યારે અમારા ડિરેક્ટર ભાઈઓ સાથે મળી સવારમાં સર્વે પણ કરવામાં આવેલ છે, અને વીમા બજાર સમિતિએ જે આખા માર્કેટ યાર્ડનો વીમો લીધેલો છે ખેડૂતોના ખેત પેદાશ માલનો, એના એ બાબતે મેં એમની સાથે વાત પણ કરેલી છે. હજી બે દિવસ વરસાદની આગાહીને જોતા ગોંડલ માર્કેટ યાર્ડમાં બુધવાર સુધી તમામ જણસીની આવક બંધ કરવામાં આવી છે. બુધવારે વાતાવરણ ખુલ્લું થઈ જાય પછી બપોરે 2 વાગે ધાણાની આવક ખોલવામાં આવશે, અને સાંજે 10 વાગ્યાથી રાત્રાથી બધી પ્રકારની આવક, જણસીની આવક ખોલવામાં આવશે. તો સર્વે વાહન માલિકો, ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને ધ્યાનમાં લેવામાં ખાસ અમારું નિવેદન છે કે કોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વરસાદનું વાતાવરણ ધ્યાનમાં રાખીને માલ ભરીને 2 દિવસ આવવાનું નહીં.
બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું છે. પાટણા, ગુંદાળા, વિકળિયા સહિતના 15 જેટલા ગામોમાં ઘઉં, જુવાર, બાજરી સહિતના ઊભા પાકનો સોંથ વળી ગયો છે. વાવાઝોડા સાથે જે ઘઉંમાં વ્યાપક નુકસાન છે, જે બાજરી, જાહેરને, જુવારને બધું પાડી દીધું છે, અને તેમજ જેને ધાણા વાવ્યા છે, તલ છે, એમાં વ્યાપક નુકસાન છે. 10 વીઘાના ઘઉં છે, પણ બધા જમીન દોસ્ત કરી દીધા છે. માવઠાને કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે. જૂનાગઢ પંથકમાં થયેલા કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે કેસર કેરીના પાકને નુકસાન થયું છે. પવન ફૂંકાતા આંબાના બગીચામાં ખાખડી એટલે કે નાની કેરી ખરી ગઈ છે. હાજી કેરીનો પાક આવી જ રહ્યો હતો ત્યાં ખાખડી ખરી જતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આંબાના પાકની અંદર જે ખાખડીઓનું બંધારણ થયું હતું, એ બંધારણ પવનની ગતિ અને હવામાનને હિસાબે થોડુંક ખરવાનું પ્રમાણ વધ્યું છે. જે કેરી મોટી થાય અને માર્કેટમાં વહેલી આવવાની હતી તે બધી કેરીઓ આ વાતાવરણને હિસાબે ખરી પડી છે. તો હાલ આ વાતાવરણની અંદર આ આંબાના પાકની અંદર ઘણી નુકસાની આવે એમ છે. વલસાડમાં પણ કેરીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. કેરી વલસાડ જિલ્લાનો મુખ્ય બાગાયતી પાક છે. હાલ આંબાવાડીઓમાં પાક તૈયાર થઈ રહ્યો છે. કેરીનો પાક અતિ સંવેદનશીલ હોવાથી વાતાવરણમાં જો થોડા પણ ફેરફાર આવે તો તેની સીધી અસર પાક પર પડે છે. કેરી સાથે શાકભાજીના પાકમાં પણ વાદળછાયા વાતાવરણ અને વરસાદથી જીવાત પડતા સહિતની સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. અત્યારે કેરીના પાકમાં ખેડૂતોએ દવા છંટકાવ કરી છે અને મોટા ખેડૂતે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે અને નાના ખેડૂતો છે તે હજારો રૂપિયાનો ખર્ચો કર્યો. પણ અત્યારે જે હમણાં જે 4-5 દિવસથી જે વાતાવરણ બદલવાની શરૂઆત થઈ છે અને હજુ પણ આગાહી પ્રમાણે 4-5 દિવસ વાતાવરણ થવાનું છે, તો એ લાખો રૂપિયાનો ખર્ચો ખેડૂત કોઈપણ સંજોગોમાં પાક નહીં થવાના લીધે આવશે નહીં અને એ ખોટમાં જશે. ખેડૂતો હવે સરકાર પાસે નુકસાન વળતર તેમજ ટેકાના ભાવે ખરીદીની માંગ કરી રહ્યા છે, કેમ કે હજી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી છે. 2 એકર જમીનથી ઓછી પણ જમીન ધરાવે છે એવા ખેડૂતોને ખાસ કરી અને સરકાર પાસે માંગણી કરી કે આને પૂરતું વળતર તાત્કાલિક સમયસર આપે એવી અમારી માંગણી છે. તો આ તો કુદરતી આફત છે. તો આ માવઠાના હિસાબે ખેડૂતો ઘણી બધી લાંબી મોટી નુકસાની સૌરાષ્ટ્રમાં થઈ રહી છે. હું એક ખેડૂત આગેવાન તરીકે સરકારને પણ વિનંતી કરું છું કે જે ખેડૂતોને આવી નુકસાની થઈ હોય એનું તાત્કાલિક સર્વે કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મદદરૂપ થાય એવી સરકારને અપીલ કરું છું.